नमस्कार, हेलो सौराष्ट्र केबल न्यूज नेटवर्क में हूँ निराली व्यास। आप दर्शक मित्रों नु स्वागत करू छू। सब प्रथम जोईए आज नी न्यूज हेडलाइंस। भले पधारिया, मुख्यमंत्री श्री आज राजकोट में आम्रपाली अंडरब्रिज नु लोकार्पण करी। राजकोट 146 वर्ष जूना पंचनाथ महादेव मंदिर श्रीमती मंगलाबेन ने डायाभाई कोटेचा हॉस्पिटल नु लोकार्पण। अमदावाद में 25 लाख की लांच लेता मामलतदार झड़पाया। હવે જે સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે અને માથાના દુખાવા સમાન બની ગઈ છે। આ ટ્રાફિક સમસ્યા ઓછી કરવા માટે અંડરબ્રિજ કે પછી ઓવરબ્રિજ બનાવાઈ રહ્યા છે, જેમાં આમ્રપાલી ફાટકે રૂપિયા 25 કરોડ 53 લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। આ બ્રિજનું આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અંડરબ્રિજથી શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે, જેથી વાહન ચાલકોનો સમય બચશે અને આમ રાજકોટની પ્રજાને મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ભેટ આપવામાં આવી રહી છે। આ અંડરબ્રિજની શરૂઆતમાં લવ રાજકોટ સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે। રાજકોટ મહાનગરપાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 11 સાયકલ સવારોને ઝંડી આપીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને શ્રીમતી અંજલિબેન રૂપાણી તથા કલેક્ટર શ્રી રેમ્યા મોહન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ વિજય મકવાણા।